नमस्कार विद्यार्थी मित्रों, धोरण आठ गणित प्रकरण त्रण चतुष्कोणनी समज स्वाध्याय 3.2 एमा आकृति आपी छे, एमा एक्स शोधवानुं आपणने कह्युं छे। तो बहिष्कोण एटले बहारना खूणा आप्या छे। जो बंद आकृति त्रिकोण हती, एनी बहारना खूणा एक्स पछी 125 125 ए रीते आप्या छे। तो ये बहिष्कोणना मापनो सरवाळो आपणने खबर छे, हमणां ज जोयुं हतुं आगळना स्वाध्यायमां के 360 अंश थाय छे। तेथी आपणे लखीए के ए माटे लखीए आकृतिना बधा बहिष्कोणना मापनो सरवाळो बराबर 360 अंश थाय छे। तेथी एक्स वत्ता 125 अंश वत्ता 125 अंश बराबर 360 अंश। तेथी एक्स वत्ता 250 बराबर 360 अंश। तेथी एक्स बराबर 360 अंश माइनस 250 अंश एटले आपणने मळशे 110 अंश। एटले आकृति एमां एक्सनुं माप आपणने केटलुं मळ्युं, 110 अंश। त्यारबाद आकृति बी, एनी अंदर आ बे ખૂણાના માપ આપણને બહિષ્કોણના નથી આપ્યા અને એક્સ તો શોધવાનું, બે ખૂણાના માપ આપ્યા 60 અને 70 અંશ। તો જ્યારે આવું ચોરસ જેવું દોરેલું જોવા મળે અંદરની બાજુ કે બહારની બાજુ, તો એ 90 અંશનો ખૂણો હોય એવું સમજવાનું। એટલે અહીંયા બહિષ્કોણનું માપ કેટલું છે? 90 અંશ। અને અંદરના ખૂણાનું પણ રેખિક જોડ હોય એટલે 90 જ હોય, 90 90 180 થાય। તો અહીંયા પણ અંદરના અંતઃકોણના ખૂણાનું માપ છે 90 અંશ છે, તો બહારના અંતઃકોણનું ખૂણાનું માપ પણ કેટલું મળે? આપણને 90 અંશ મળે। તેથી આપણે સૂત્ર મૂકીએ, બહિષ્કોણના લખીએ, પેલા બહિષ્કોણના માપનો સરવાળો બરાબર 360 અંશ થાય। તેથી 90 અંશ વત્તા 60 અંશ વત્તા 90 અંશ વત્તા 1 અંશ વત્તા 70 અંશ બરાબર 360 અંશ। 90 ને 90 180 240 240 ને 310 મળશે। તેથી એક્સ વત્તા 310 અંશ બરાબર 360 અંશ। તેથી એક્સને કરતાં બનાવો, 310 જમણી બાજુ જાય તો માઇનસ થઈ જાય, એટલે 360 માઇનસ 310 અંશ। તેથી એક્સ બરાબર આપણને મળશે 50 અંશ મળશે। ત્યારબાદ બીજો પ્રશ્ન છે, નીચે પ્રમાણેની બાજુઓ ધરાવતા નિયમિત બહુકોણમાં બહિષ્કોણનું માપ શોધો। તો સૂત્ર છે, બહિષ્કોણનું માપ બરાબર 360 અંશ ભાગ્યા n, જ્યાં n બરાબર બાજુઓની સંખ્યા છે। હવે a બરાબર લઈએ 9 બાજુ અને b બરાબર લઈએ 15 બાજુ, તો
बहिष्कोणनु माप नु सूत्र मूकीए त्रण सौ साइठ अंश छेदमा एन, तो एन नी जगह आपणे केटला मूक्या, नौ बाजू हती एटले बाजूओनी संख्या मूकी एटले नौ। तो आपणने बहिष्कोणनु माप मळशे 360 भाग्या 9 करी एटले 40 अंश आपणने जवाब मळे। त्यारबाद बी माटे लखीए बहिष्कोणनु माप बराबर 360, अहीं केटला मूकशू एननी जग्याए 15, तेथी 360 भाग्या 15 करीए એટલે આપણને જવાબ મળશે 24 અંશ જવાબ મળશે। ત્યારબાદ ત્રીજો પ્રશ્ન છે, એક નિયમિત બહુકોણને કેટલી બાજુઓ હોય તો તેના દરેક બહિષ્કોણનું માપ 24 અંશ થાય। એટલે આપણી પાસે આ સૂત્ર હતું, બહિષ્કોણનું માપ બરાબર 360 ભાગ્યા એન, એન બરાબર બાજુઓની સંખ્યા। એટલે અહીંયા આપણે લખીએ બાજુઓની સંખ્યા। હવે બહિષ્કોણનું માપ આપણને એવું પૂછ્યું છે કે બહિષ્કોણનું માપ 24 અંશ થાય તો બાજુઓ કેટલી હોય, તો આપણે એનને કરતા બનાવીએ એટલે બાજુઓની સંખ્યા અહીં લખીએ આપણે બાજુઓની સંખ્યા। તો બાજુઓની સંખ્યાને કરતા બનાવીએ તો બહિષ્કોણનું માપ છેદમાં આવી જાય એટલે બાજુઓની સંખ્યા એન બરાબર 360 છેદમાં બહિષ્કોણનું માપ, માપ આપ્યું છે કેટલું આપ્યું છે 24 અંશ આપ્યું છે, એટલે બહિષ્કોણનું માપ લખશું 24 અંશ। તેથી 360 ભાગ્યા 24 કરશો એટલે તમને જવાબ મળશે 15 બાજુઓ મળશે, બાજુઓની સંખ્યા 15 મળશે। ત્યારબાદ ચોથો પ્રશ્ન છે, એક નિયમિત બહુકોણને કેટલી બાજુઓ હોય તો તેના અંતઃકોણનું માપ 165 અંશ થાય। તો એનું સૂત્ર છે, બહુકોણના બહિષ્કોણનું માપ બરાબર 180 અંશ માઇનસ અંતઃકોણનું માપ, આ સૂત્ર છે। તો આપણને પૂછ્યું છે એક નિયમિત બહુકોણને કેટલી બાજુઓ હોય તો તેના દરેક અંતઃકોણનું માપ 165 અંશ થાય। તો પહેલા તો આપણે બહિષ્કોણનું માપ શોધવું પડે, એટલે બહિષ્કોણનું માપ શોધવા માટેનું આ સૂત્ર છે। તો અંતઃકોણનું માપ અહીં આપ્યું છે 165 અંશ, 180માંથી 165 બાદ થાય તો 15 અંશ મળે, એટલે આપણને બહિષ્કોણનું માપ છે એ કેટલું મળ્યું, 12ના ખૂણાનું માપ 15 મળ્યું। હવે આપણી પાસે સૂત્ર છે કે બહિષ્કોણના બધા જ માપનો સરવાળો છે એ 360 અંશ થાય છે, તેથી બહુકોણની બાજુઓની સંખ્યા બરાબર, હમણાં સૂત્ર જોયું હતું 360 છેદમાં બહિષ્કોણનું માપ
बराबर 360 भाग्या 15 करशो एटले जवाब मळशे 24। त्यार बाद पांचमो दाखलो छे, एवो नियमित बहुकोण शक्य छे जेमां बहिष्कोण नुं माप 22 अंश होय। आपणे जोईए के बहुकोणनी बाजुओनी संख्या, अहीं आपणने माप आप्युं छे कि बहुकोणना बहिष्कोणनुं माप 22 अंश आपेल छे, तेथी बहुकोणनी बाजुओनी संख्या बराबर 360 अंश छेद में बहिष्कोण नुं माप, ए सूत्र अपनी पास छे ज। हवे बहिष्कोण नुं माप शोधवुं होय बाजुओ परथी, तो बाजुओनी संख्या छेद में आवी जाय, बाजुओनी संख्या शोधवी होय तो बहिष्कोण नुं माप छेद में आवी जाय, एटले बंने सूत्र आपणने मळे। अहींया 360 भाग्या 22 अंश करशुं आपणे तो आपणे 180 गुणा 2 એટલે 360 મળે, અને 11 ગુણ્યા 2 કરીએ તો 22 મળે, તેથી આપણને જવાબ મળે 180 છેદમાં 11। આવો બાજુઓની સંખ્યા કોઈ દિવસ હોઈ શકે નહીં, આ પૂર્ણ સંખ્યા નથી, તેથી 22 અંશ માપ બહિષ્કોણનું હોઈ ન શકે। त्यार बाद बी आप्यू छे, बहुकोणना अंदरना खूणानुं माप, अंदरना खूणानुं माप आप्यू छे ए 22 अंश, तो એ શક્ય છે એવું પૂછ્યું છે, તો આપણને બહિષ્કોણનું માપ શોધવું હોય તો એકસો એંસીમાંથી અંતઃકોણનું માપ બાદ કરી દઈએ એટલે આપણને બહિષ્કોણનું માપ મળે, એટલે 180 અંશ માઇનસ 22 અંશ બાદ કરી દઈએ એટલે આપણને મળશે 158 અંશ, એ બહિષ્કોણનું માપ મળ્યું। હવે એટલે આ રીતે આવી આકૃતિ છે, આ અંતકોણનું માપ આપ્યું હતું આપણને 22 અંશ, તો આ બહિષ્કોણનું માપ શોધવા માટે 180માંથી 22 બાદ કરી દઈએ તો આ બહિષ્કોણનું માપ મળે, એટલે 158 અંશ છે એક્સનું માપ મળ્યું એ રીતે। ત્યારબાદ હવે બહુકોણની બાજુઓની સંખ્યા, બાજુઓની સંખ્યા બરાબર 360 અંશ છેદમાં બહિષ્કોણનું માપ બરાબર 360 અંશ છેદમાં બહિષ્કોણનું માપ આપ્યું છે, કેટલું આપ્યું છે 158 અંશ, તો આપણને મળશે કેટલા મળશે 180 ગુણ્યા 2 એટલે 360 થશે, અને 79 ગુણ્યા 2 કરીએ તો 158 થાય, એટલે આપણને માપ મળ્યું 180ના છેદમાં। આવું બાજુઓની સંખ્યાનું માપ હોઈ શકે નહીં, પૂર્ણ સંખ્યા નથી, તેથી નિયમિત બહુકોણના અંતકોણનું માપ 22 અંશ ન હોઈ શકે। ત્યારબાદ છઠ્ઠો પ્રશ્ન છે,
नियमित बहुकोण में अंतकोण नु ओछा में ओछू केटलू माप होई शके केम? बे प्रश्न आप्या छे। नियमित बहुकोण में अंतकोण नु ओछा में ओछू माप કેટલું હોઈ શકે કેમ? બી આપ્યું છે, નિયમિત બહુકોણમાં બહિષ્કોણનું વધુમાં વધુ માપ કેટલું હોઈ શકે? હવે આપણને ખબર છે કે નિયમિત બહુકોણ ક્યારથી ચાલુ થાય, તો કે ત્રણ બાજુ ધરાવતા ત્રિકોણ એ નાનામાં નાનો નિયમિત બહુકોણ છે, એટલે ત્રણ બાજુ ઓછામાં ઓછી હોય તો જ એ, તો આપણે લખીએ બાજુઓની સંખ્યા ઓછામાં ઓછી ત્રણ હોય, અને ત્રણ બાજુ વાળો હોય એને ત્રિકોણ કહેવાય, તેથી ત્રણ બાજુ વાળો નિયમિત બહુકોણ એ સમબાજુ ત્રિકોણ છે। ત્રિકોણમાં દરેક બાજુનું માપ, ખૂણાનું માપ છે, દરેક ખૂણાનું માપ 60 અંશ મળે, તેથી સમબાજુ ત્રિકોણના દરેક ખૂણાનું માપ 60 અંશ છે। તેથી નિયમિત બહુકોણના પ્રત્યેક અંતકોણ, દરેક ખૂણો છે એ અંતકોણ થશે, અંદરનો ખૂણો, તેથી લખીએ નિયમિત બહુકોણના પ્રત્યેક અંતકોણનું ઓછામાં ઓછું માપ 60 અંશ હોઈ શકે। બી, નિયમિત બહુકોણમાં બહિષ્કોણનું વધુમાં વધુ માપ કેટલું હોઈ શકે? તો આ ત્રિકોણ છે એમાં આકૃતિ છે, એમાં અંતરના અંતકોણનું માપ છે એ 60 અંશ છે, માટે આ બહિષ્કોણનું માપ છે 180માંથી બાદ કરીએ એટલું મળે, તેથી આપણી પાસે સૂત્ર છે બહિષ્કોણનું માપ બરાબર 180 માઇનસ અંતકોણનું માપ 180માંથી 60 અંશ બાદ કરીએ તો આપણને 120 અંશ મળે, તેથી બહિષ્કોણનું વધુમાં વધુ માપ બરાબર 120 અંશ હોઈ શકે। પછી જેમ બાજુઓની સંખ્યા વધતી જાય તેમ બહિષ્કોણનું માપ છે એ ઘટતું જતું હોય છે।